નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિષય ઇંગ્લિશ સ્વ અધ્યયન પોથી જેને વર્ક બુક કહેવાય છે એમનું આપણે યુનિટ બીજો છે ટુ મો ચો તો એમનું સોલ્યુશન જોવાના છીએ તો મિત્રો અહીંયા તમારી સામે ધોરણ છની ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનો બીજો યુનિટ ટુ મોચો ચો એમનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો આ રીતનો મિત્રો એનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના દરેક વિષયના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને આ દરેક વિડીયોની મિત્રો પીડીએફ ફાઇલ જોઈતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે એ લિંક દ્વારા તમે ગ્રુપ જોઈન કરીને પીડીએફ ફાઇલ મેળવી શકો છો તો આપણે શરૂ કરીએ આપણે યુનિટ બીજો ટુ મોચો સ્વ અધ્યન ધોરણ છ તો મિત્રો અહીંયા પહેલી વહેલી એક્ટિવિટી આપી છે કે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમ પ્રમાણે ગોઠવો એટલે આપણે એ બીસીડી મુજબ ગોઠવવાના છે એવાળો પહેલાં બીવાળો પછી સી પછી ડીવાળો તો આ રીતના થશે અહીંયા કોષમાં શબ્દ આપ્યા છે એ મુજબ એપલ બ્રિન્જલ કોબીજ કેરોટ ગ્રેપ્સ આઈસ્ક્રીમ લેમન મિલ મિલ્ક ઓરેન્જ પી ટી વોટરમેલન તો આ રીતના મિત્રો તમારે એ સીડી મુજબ ગોઠવવાના છે શબ્દકોષના ક્રમ મુજબ આ રીતના થશે ત્યાર પછી મિત્રો અહીંયા બીજી એક્ટિવિટી આપી છે નીચેના શબ્દોમાંથી જુદા પડતા શબ્દને ફરતે રાઉન્ડ કરો તો મિત્રો અહીંયા દિવાળી ક્રિસમસ હોલી અને મંડે તો મંડે શબ્દ છે એ જુદો પડે છે ત્યાર પછી મોર્નિંગ ટુ ડે ઇવનિંગ આફ્ટરનૂન તો ટુ ડે શબ્દ છે એ જુદો પડે છે એલિફન્ટ કેટ રેબિટ ને પેરોટ તો પેરોટ શબ્દ છે એ જુદો પડે છે પછી લન્સ પછી પાંચમું રિવર ગ્લાસ વેલ ને પોન્ટ તો ગ્લાસ જુદું પડે છે સી સીજ ટ્રી ફ્રી સીજ પીજ ટ્રી ફ્રીજ ધીઝ પ્લીઝ હાઉસ ગાર્ડન તો એ જુદો પડે છે બનાના મેંગો સમર ને એપલ તો સમર જુદું પડે છે ટ્યુઝડે વેકેશન હોલિડે ને સન્ડે તો ટ્યુઝડે જુદું પડે છે સ્કીપિંગ હોપિંગ જોગિંગ ગરબા તો ગરબા જુદો શબ્દ છે ડોક્ટર કંડક્ટર કલેક્ટર ને ટીચર તો કંડક્ટર શબ્દ છે એ જુદો પડે છે તો આ રીતના તમારા મિત્રો જે અલગ શબ્દ પડે છે એના પર તે રાઉન્ડ કરવાનું છે ત્યાર પછીની એક્ટિવિટી ત્રણ જોઈએ તો મિત્રો અહીંયા કોલમ એમાં વિવિધ વ્યવસાયકારોના નામ કોલમ બી તેઓ દ્વારા વપરાતા સાધન અને કોલમ સીમાં તેમની કામ કરવાની જગ્યા બતાવે છે તો પેજ નંબર તેર પર આપેલી જગ્યામાં ઉદાહરણ મુજબ જોડકા જોડો તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કોલમ એમાં પોસ્ટમેન ફાર્મા ટીચર છે બીમાં એનું સાધન છે ગન થેથોસ્કોપ કેમેરા લેટર અને એમાં જેવા કઈ જગ્યાએ આવે છે કામ કરે છે ફાર્મર સ્ટુડિયો પોલીસ ઓફ પોસ્ટ ઓફિસ હોસ્પિટલ ક્લાસરૂમ ને પોલીસ સ્ટેશન તો એ રીતના મિત્રો તમારે અહીંયા જોડવાના છે તો આપણે આ મુજબ જોડશું પોસ્ટમેન તો કે એની પાસે લેટર હોય અને પોસ્ટ ઓફિસમાં જોવા મળે છે ફાર્મર બુલોક કાર્ડ એટલે બળદગાડી અને ફાર્મમાં પછી ટીચર તો કે ચોક સ્ટીક અને ક્લાસરૂમ ફોટોગ્રાફર એની પાસે કેમેરો અને સ્ટુડિયો છે ડોક્ટર તો થેથોસ્કોપ અને હોસ્પિટલ પોલીસ તો કે ગન અને પોલીસ સ્ટેશન તો આ રીતની એમની પ્રવૃત્તિ થશે ત્યાર પછી આપણી પાસે આવે છે એક્ટિવિટી ચાર નીચેના ઉંદરનું ચિત્ર આપ્યું છે કોશમાંના શબ્દનો ઉપયોગ કરી તેનું વર્ણન કરવો એનિમલ બરાબર છે તો આ રીતનું આપણે એનું વર્ણન કરવાનું છે આ રીતનું એમનું વર્ણન થશે રેટ ઇઝ સ્મોલ એનિમલ રેટ ઇઝ વેહીકલ ઓફ લોર્ડ ગણેશા ઓર રેટ એ રેટ એન્ડ કેટ આર ઇમની ઓર રેટ કોટ એનીથીંગ ઓર રેટ હેવ સાપર તીથ પીપલ આર હેટ થેમ ધ રેટ ઓલ્સો કોલ અ માઉસ લેટ્સ ગેટ ટ્રેપ માઉસ ઇન માય હોમ તો આ રીતનું તમારે રેટ વિશે લખવાનું થશે ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ તો એક્ટિવિટી પાંચ એ આવે છે નીચેની ટેક્સ ધ્યાનપૂર્વક વાંચો અને સમજો તો મિત્રો આ તમારા ટેક્સ છે એ ધ્યાનપૂર્વક વાંચવાની છે અને સમજવાની છે બરોબર છે આ રીતની ત્યાર પછી આપણે એક્ટિવિટી પાંચ બી જોઈએ તો એમાં વિધાન છે ને બીમાં તેમાં વ્યક્ત થતાં કાર્યો છે એને બીને યોગ્ય રીતે જોડો અને એક્ઝામ્પલને અનુસરો તો અહીંયા મિત્રો આ રીતના એને બી વાક્ય છે એને આપણે જોડવાના છે ધ્યાનથી તમે વાંચી લો પછી આપણે એના આન્સર લખવાના છે તો જોઈએ અહીંયા આન્સર છોટું કોમ આઉટ તો એ ઓર્ડર થાય વેલકમ મા મિસ્ટર મોટું તો વેલકમ વેરી જ છોટું તો એ ઇન્ક્વાયરી થઈ કહેવાય ઓકે પ્લીઝ ગીવ હિમ અ ટાઈડ ઇટ ઇઝ ગિફ્ટ ફ્રોમ ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ તો એ રિક્વેસ્ટ થઈ કહેવાય થેન્ક્સ ફોર ધ બ્લેન્ક તો એ થેન્ક્સ કહેવાય છે નો થેન્ક્સ આઈ એમ હરી તો રિજેક્ટ પોલિટી કહેવાય છે તો આ રીતના મિત્રો તમારે અહીંયા જોડવાના હતા જે અહીંયા સ્ટેટમેન્ટ જોડેલા છે એ આપણે અહીંયા લખવાના છે એ મુજબ આપણે અહીંયા લખ્યા ત્યાર પછી મિત્રો એક્ટિવિટી છ આવે છે નીચેનો અભ્યાસ કરો અને તેની નીચે આપેલા વિધાનો રંગ વિધાનો પૂરા કરો ઈલા રોહિત પિંકી શિવમ હાર્દિક અને જય તો અહીંથી જોઈને આપણે વાક્ય બનાવીએ ધેર આર ટુ ગર્લ્સ ઇન પિક્ચર ધેર આર ફોર બોય ઇન પિક્ચર ઇલા ઇઝ પ્લેઈંગ વિથ સ્કીપિંગ રોપ ચોથું છે વુ ઇઝ રીડિંગ બુક્સ તો કે જય ઇઝ રીડિંગ બુક વુ આર ટોકિંગ રોહિત એન્ડ પંકિત સોરી પાંચમું વુ આર ટોકિંગ રોહિત એન્ડ પંક્તિ આર ટોકિંગ છઠ્ઠું વોટ શૂડ વેર વોટ શૂડ વી વેર ઇન ધ ફૂટ વાઇલ્ડ પ્લેઇંગ ફૂટબોલ તો એમાં શું જ આવશે સાતમું ઇઝ હાર્દિક ઇન્જોઈંગ યસ હાર્દિક ઇઝ ઇન્જોઈંગ ચિલ્ડ્રન આર હેપી ઇન ધ પિક્ચર તો આ રીતની આપણે એક્ટિવિટી થશે છઠ્ઠી ત્યાર પછી મિત્રો એક્ટિવિટી સેવન આવે છે સાતમી એક્ટિવિટી નીચેનો ગ્રાફનો અભ્યાસ કરી વાક્ય પૂર્ણ કરવાના છે તો અહીંયા મિત્રો જે આપણને ગ્રેડ આપ્યો છે એ વન એ ટુ બી વન બી ટુ સી વન સી ટુ ડી વન ડી ટુ એફ તો રોહનનો હિના સુધા કેતકી જાર અને બીજલ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો આપ્યું છે અહીંયા વાક્ય હવે આપણે એ પૂરીએ પહેલું છે ધીસ ગ્રાફ શો ધ રિઝલ્ટ ઓફ

આઠમું છે વોટ ડુ યુ થિંક રિઝલ્ટ શુડ બી સો વન ઇન માર્ક ઓર ગાર્ડન્સ સોરી માર્ક્સ ઓફ ગ્રેડ્સ તો અહીંયા આપણે શેનું રિઝલ્ટ પૂછ્યું છે તો કે અહીંયા ગ્રેડ્સનું આવે છે વોટ ડુ યુ થિંક રિઝલ્ટ શુડ બી શો વન ઇન માર્ક ઓર ગ્રેડ્સ તો આપણે ગ્રેડ્સ આપ્યા છે ત્યાર પછી મિત્રો એ આઠમી એક્ટિવિટી આવે છે કવિતા વાંચો અને રાઇમિંગ વર્ડ્સ લખો તો મિત્રો અહીંયા તમારે કવિતા છે એ વાંચી અને લખવાની છે આઈ સી ક્લાઉડ્સ ધે લુક્સ અ સો પફી બિગ એન્ડ લિટલ્સ આ રીતની મિત્રો તમારે કવિતા છે અહીંયા લખવાની છે તમે આ મુજબ લખી શકો છો ત્યાર પછી આપણે એના રાઇમિંગ વર્ડ્સ લખવાના છે નીચે એમના રાઇમિંગ વર્ડ્સ લખ્યા છે તો અહીંયા આ રીતના પફ્ફી પ્લફી ડે વે શેડ મેડ આ રીતના એમના રાઇમિંગ વર્ડ્સ આવશે ત્યાર પછી આપણે નવમી એક્ટિવિટી જોઈએ હું કોણ છું તે કહો પહેલું છે આઈ નીડ બુક્સ ઓ બ્લેકબોર્ડ ચોક એન્ડ ડસ્ટર તો બ્લેકબોર્ડ ચોક ને ડસ્ટર કોની પાસે હોય તો કે આઈ એમ ટીચર આઈ યુઝ ધ ટેક્ટર સીડ્સ એન્ડ સિકલ હોટર તો આઈ એમ ફાર્મર ત્રીજું આઈ હેવે પેર ઓફ બરોબર છે તો અહીંયા તમને જે આ જે પેર પૂછ્યું છે શેવિંગ મશીનની અને સીઝર્સની आई हेव ए पेर्स ऑफ सीजर्स ए सीविंग मशीन तो आई एम बार बर एट वन आई गो टू स्कूल आई स्टडी धेर ध टीचर टीच मी तो आई एम स्टूड आई यूज ब्रिक्स सैंड सीमेंट वोटर स्पेड इटीसी तो आ बद करे रहे? ती काक सीमेंट ना तो कड़ियो आई एम मैशन त्यार मित्रों ફકરામાં નીચે લીટી દ્વારા શબ્દ પૈકી યોગ્ય શબ્દ પસંદ કરી અને ફકરો ફરીથી લખો તો મિત્રો અહીંયા જે આપણે લીટી કરી છે એ શબ્દ છે એ તમારે દૂર કરી અને ફકરો છે એ ફરીથી લખવાનો છે તો મિત્રો અહીંયા તમને જે શબ્દ આપ્યા છે એ દૂર કરી બરાબર છે પેલી જો અહીંયા આપણે જોઈએ તો આઈ એમ રૂપા યસ્ટરડે વોઝ માય બર્થડે પછી ધીસ ધીસ ઈજ અને વોજ છે તો મિત્રો અહીંયા તમારે ઈજ શબ્દ ચેકી નાખવાનો છે આ ઈજ છે નીકળી જશે પછી ઢેર બરાબર છે તો એમાં ઢેર વેર આવશે એમાં આર અને વોજ નીકળી જશે પછી અહીંયા તમારે આર શબ્દ નીકળી જશે તો આ રીતના મિત્રો અહીંયા તમારે ફકરો છે એ નીચે અહીંયા લખ્યો છે એ મુજબ તમારે ફકરો અહીંયા લખી નાખવાનો છે ઉપરનો ફકરો શબ્દ ચેકીને ફરીથી લખવાનો છે તો તમે જોઈ શકો છો કઈ રીતનો લખ્યો છે બરાબર છે હું અહીંયા તમને રાઉન્ડ કરીને બતાવી દઉં અહીંયા વોઝ આ વેર બરાબર છે વેર આર હેડ આ વેર વેર અને વેર આજે આપણે ફકરો છે એ જોઈ જોઈને જ મિત્રો લખવાનો છે અહીંયા આપણે જે શબ્દનો ઉપયોગ કર્યો છે એ રીતનો તમે અહીંયા લખી શકો છો ત્યાર પછીની એક્ટિવિટી આવે છે બરાબર છે તો અહીંયા અહીંયા જે બર્થ ડે છે અહીંયા ચિત્રમાં એની ઉજવણી છે એને અનુસંધાને ફકરો લખવાનો છે આ રીતનો તમેનો ફકરો લખી શકો હેલો આઈ એમ કિંજલ ટુ ડે ઇઝ માય બર્થ ડે ધ રૂમ્સ ઇઝ ડેકોરેટ વિથ બલૂન્સ એન્ડ રિબન્સ ઓન ધ ટેબલ્સ ઓન ધ ટેબલ બિગ કેક વિથ કેન્ડલ ઓન it ધ રૂમ ઇઝ ફૂલ ઓફ લિટલ ચિલ્ડ્રન ટુ વુમેન આર બરાબર સર્વિંગ સ્નેક એન્ડ કોલ્ડ ડ્રિંક્સ વન મેન હેઝ કેમેરા રાઉન્ડ ઇન નેક તો આ રીતનો મિત્રો તમે ફકરો લખી શકો છો ત્યાર પછી આપણે એક્ટિવિટી જોઈએ તો અહીંયા નીચે આપેલા શબ્દોના શબ્દો વાંચો અને તેમના અર્થ શબ્દકોશમાં શોધીને લખો તો મિત્રો અહીંયા તમારે શબ્દકોશમાંથી આ સ્પેલિંગ છે એનો અર્થ લખવાનો છે અહીંયા તમે જોઈ જઈને લખી શકો છો બરાબર વાંચીને ગેસ્ટને ક્રિસમસને સેલિબ્રેશનને ડેકોરેટને હોટલને પ્રિપેરિંગ કેકને સ્વીટ ડિશને રિસીવને તો એ મિત્રો અહીંયા તમારે લખવાના છે ત્યાર પછીની આપણે એક્ટિવિટી જોઈએ બારમી નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમ માં ગોઠવીને ફરીથી લખો તો આ રીતના તમારે વાક્ય લખવાના છે વન્સ ધેર વોઝ એલિફન્ટ બોથ છોટું એન્ડ મોટું લવ લાઉડ સ્વિમિંગ આ રીતના તમે વાક્ય લખી શકો છો અહીંયા જે લખ્યા છે મુજબ ત્યાર પછીની આપણે એક્ટિવિટી જોઈએ તેરમી નીચે આપેલા વાક્યોના નાવ અથવા બી ફોરમાં વર્ગીકૃત કરો તો અહીંયા આઈ એમ ગોઈંગ સ્કૂલ તો બી ફોર અને સોરી આઈ વોઝ ગોઈંગ સ્કૂલ બિફોર લતા એન્ડ જયા આર પ્લેઈંગ ચેસ નાવ બરાબર અત્યારની ઘટના છે જયેશ વોઝ રીડિંગ અને વેન આઈ વિઝિટ હેમ તો બિફોર આવશે માય મધર ઇઝ કુકિંગ અત્યારની ઘટના છે એટલે નાવ અવર ક્રિકેટ ટીમ સ્કોર એકસો પચાસ રન એટલે કે વન ફિફ્ટીન રન્સ ઇન ટ્વેન્ટી ઓવર્સ તો એ બિફોરની ઘટના છે રાજુ ઇઝ એટેન્ડિંગ ઓનલાઈન ક્લાસ નાવ તો આ રીતના મિત્રો નાવ અને બિફોરથી તમે વાક્ય દસે દસ છે જોડીને લખી શકો છો તો ભૂતકાળનું વાક્ય હોય હો આવતું હોય એમાં બી બિફોર આવશે અને અત્યારની હાલની ક્રિયા હોય એમાં નાવ આવશે ત્યાર પછીની એક્ટિવિટી આવે છે ચૌદમી વસ્તુઓના સ્થાન અને સ્થળનો નિર્દેશ કરો તો અહીંયા તમે ચિત્ર જુઓ અહીંયા કઈ વસ્તુ ક્યાં પડેલી છે સોફો સાયકલ ને રેડિયો ટેલિફોન ટેબ તમે બધી વસ્તુ નિરીક્ષણ કરી અને પછી તમે વાક્ય છે નીચે લખવાના છે સાચા છે કે ખોટા ટ્રુ એન્ડ ફોલ્સ ધ રેડિયો ઇઝ ઓન ધ ટેબલ તો ચિત્રમાં જુઓ રેડિયો ટેબલ ઉપર છે તો કે યસ ટ્રુ તો ટેલિફોન ઇઝ બિહાઇન્ડ ધ પ્લાન્ટ ફોલ્સ ધ બુક્સ ઇઝ ઓન ધ ટેબલ ટ્રુ તો લેમ્પ ઇઝ અંડર સોફા ફોલ્સ ધ ટીવી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ સોફા ટ્રુ ધ ક્લોક ઇઝ ઓન ધ બુક્સ ફોલ્સ તો આ રીતના મિત્રો સાચા ખોટા છે એ વાક્ય તમે કરી શકો છો તો મિત્રો આ તો આપણું ધોરણ છનું સ્વાધ્યયન પોથીના બીજા યુનિટનું સ્વાધ્યન પોથીનું સોલ્યુશન તો મિત્રો અહીંયા ધોરણ છની ઇંગ્લિશની જે સ્વાધ્યયન પોથી છે એનો બીજો યુનિટ છે ટુ મોચો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમે મિત્રો સાથે શેર કરો બીજું કે આપણે યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના દરેક વિષયના સ્વ અધ્યયન સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે